તો મિત્રો જો તમારો મોબાઈલ ખોવાઈ જાય અથવા તો ચોરાઈ જાય તો તમારે સૌથી પહેલાં તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર અથવા તો ઓનલાઈન ઇ એફઆઈઆર નોંધાવી દેવાની રહેશે અને તે નોંધાવી દીધા પછી કોઈપણનો મોબાઈલ લઈ અને તમારે ગૂગલ ખોલી તેમાં સી લખી લેવાનું છે અને તે સર્ચ કરી લેવાનું રહેશે જેવું તમે તે સર્ચ કરશો એટલે અહીંયા તમને સી ઇ પહેલી જ લિંક જોવા મળશે તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અને તેના ઉપર ક્લિક કરતાની સાથે જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની આ પ્રમાણેની વેબસાઇટ ખુલી જશે તો આ વેબસાઇટ ખુલી ગયા પછી આપણે સૌ પ્રથમ અહીંયા જે લાલ બોક્સમાં આપણને લિંક જોવા મળે છે બ્લોક સ્ટોલ ઓન લોસ્ટ મોબાઈલ તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે અને તેના ઉપર ક્લિક કરશું એટલે આપણી સામે એક ફોર્મ ખુલીને આવી જશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણી સામે ફોર્મ ખુલી ગયું છે તો આ ફોર્મમાં કેટલીક વિગતો દાખલ કરવાની રહેશે તો તે વિગતો આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ડિવાઇસની વિગત દાખલ કરવાની છે તો આ બોક્સમાં આપણે ડિવાઇસની વિગત દાખલ કરવાની છે જેમાં તમારો મોબાઈલ નંબર એટલે કે બે સિમ કાર્ડ હોય તો બંને મોબાઈલ નંબર દાખલ કરવાના છે ત્યાર પછી બંને આઈએમઇઆઈ નંબર દાખલ કરવાના છે તમારી ડિવાઇસની બ્રાન્ડ સિલેક્ટ કરવાની છે ડિવાઇસનું મોડલ નંબર લખવાના છે અને તમારું બિલ હોય તેની બિલ અપલોડ કરી દેવાનું રહેશે ત્યાર પછી લોસ્ટ ઇન્ફોર્મેશનમાં આપણો મોબાઈલ કઈ જગ્યાએ ખોવાયો છે અથવા ચોરાયો છે તો તેની વિગત લખવાની છે જેમાં લોસ્ટ પ્લેસ લોસ્ટ ડેટ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ અને પોલીસ સ્ટેશન સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી પોલીસનો જે કમ્પ્લેટ નંબર હોય તે અહીંયા દાખલ કરી અને કમ્પ્લેનની કોપી અહીંયા અપલોડ કરી દેવાની રહેશે અને છેલ્લે આપણે મોબાઈલ ઓનરની પર્સનલ ઇન્ફોર્મેશન દાખલ કરી દેવાની રહેશે તો અહીંયા મોબાઈલ ઓનરની પર્સનલ ઇન્ફોર્મેશનમાં ઓનરનું નામ ઓનરનું એડ્રેસ તેની આઈડેન્ટિટી તેની આઈડેન્ટિટી કાર્ડની કોપી અપલોડ કરવાની છે અને ત્યાર પછી અહીંયા જોવા મળતો કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી તમારો જે મોબાઈલ નંબર હોય તે ઓટીપી માટેનો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરી ગેટ ઓટીપી આપી અને ઓટીપી દાખલ કરવાનો છે અને ત્યાર પછી આ બોક્સમાં ચેકમાર્ક કરી અને નીચે સબમિટનું બટન છે તે સબમિટનું બટન ક્લિક કરી દેવાનું છે આ પ્રમાણે કરવાથી મિત્રો તમારો જે મોબાઈલ ખોવાયેલો છે અથવા ચોરાયેલો છે તેને સૌથી પહેલાં બ્લોક કરવામાં આવશે અને ત્યાર પછી જ્યારે પણ ટ્રેસ થશે ત્યારે તમને માહિતગાર કરવામાં આવશે અથવા તો તમે અહીંયાથી તે એપ્લિકેશનનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો